జన్మ కర్మ క్షయ లక్షణ సిద్ధి సమాధి సాధి పద సోయి శుద్ధ పయోగ జోగ మహి మండిత సాధక తాహి కహే సబ కోయి శుద్ధ పయోగ జోగ మహి మండిత సాధక తాహి కహే సబ కోయి यो पर तच्छ परोच्छ रूप सौ साधक साधी अवस्था दोई यो पर तच्छ परोच्छ रूप सौ साधक साधी अवस्था दोई दुःखो एक ज्ञान संचय करी सेवे शिव वंचक थिर होई को एक ज्ञान संचय करि सेवै शिव वंशक थिर होई सर्व कर्म समूह थी रहित अने अविनाशी स्वभाव सहित सिद्ध पद साध्य छे अने मन वचन कायाना योगो सहित शुद्ध उपयोग रूप अवस्था साधक छे तेमा एक प्रत्यक्ष अने एक परोक्ष छे आ बन्ने अवस्थाओ एक जीवनी छे એમ જે ગ્રહણ કરે છે તે જ મોક્ષનો અભિલાષી સ્થિર ચિત્ત થાય છે લિબરેટેડ સ્ટેટ સિદ્ધપદ ઇઝ ઇટર્નલ એન્ડ ફ્રી ફ્રોમ ઓલ મટીરિયલ કર્મ એસોસિએશન વન ડિઝાયર્સ ટુ અચીવ સચ સ્ટેટ સાધ્ય વિથ ધ હેલ્પ ઓફ માઇન્ડ સ્પીચ એન્ડ બોડીલી એક્ટિવિટી ધ એબ્સોલ્યુટ ટ્રિપલ જેમ નિશ્ચય રત્નત્રય શુદ્ધ ઉપયોગ ઇઝ ધ મીન્સ ફોર ધ અચીવમેન્ટ ઓફ લિબરેશન સાધક વન ઇઝ ડિરેક્ટ And the other one is indirect. When one makes the determination that such states are the divisions of the same soul substance, then he is desirous person for liberation, mokshano abhilashi. A session na banne chand. તત્વ નિર્ણય માટે બહુ મહત્વના છે. બહુ મસ્ત છે. સમજવાના નથી, આનંદ લૂંટવાનો છે. એ સમજવાનો તો છે, પણ સાથે આનંદ પણ લૂંટવાનો. મને આ જ્ઞાનની વસ્તુ કરતાં બી આનંદની વસ્તુ વધારે લાગે. કાલે સવારના 3 તો દોહા છે, બે તો મોસ્ટલી આજના અંતિમ છંદના રેપિટેશન રૂપ છે, અને ત્રીજો પરમકૃપાદેવનો અતિ પ્રિય દોહો છે જેના પર પ્રભુ ધૂન કરતા. એટલે શીર્ષક છે આ છંદનું, સાધ્ય સાધકનું સ્વરૂપ. પહેલી બે પંક્તિમાં સાધ્યનું સ્વરૂપ છે, પછીની બે પંક્તિમાં સાધકનું સ્વરૂપ છે બે પંક્તિમાં. પછી સાધકના બે ભેદ કહો તો ચાલે, પ્રત્યક્ષ અને પરોક્ષ, અથવા સાધ્ય સાધક અને પ્રત્યક્ષ પરોક્ષ કહીએ તો બી ચાલે, પણ આપણે સમજશું. અને અંતિમ કે આપ સાધ્ય અને સાધકનું જે સમજાવ્યું એ બંને જેની અવસ્થા છે એવા આત્માને ગ્રહણ કરનાર તે સમ્યક દ્રષ્ટિ છે. અદ્ભુત વાત છે. અને પછીના છંદમાં થોડી નિશ્ચય વ્યવહારની વાત છે, પણ એકદમ સ્પષ્ટ અને પ્રયોજનભૂત વાત કરી છે. પોણો કલાક. આ બધું મારું અનુમાન છે, બધું પહેલા સેશનથી જ ખોટું પડે છે,
Somewhere I need to stick to it to finish it before pollution. Nata jiv dwar pollution ma sharu karu thodu. So I know many people will not like if I hurry, but I won't hurry today, but tomorrow I have to a little bit. Sadhya e gnan no vishay che. Anubhav no vishay nati kaan ke aji e taro vartaman nati bani gayo. In fact, न्याय ग्रंथों में तो साध्यनो अर्थ एम छे आम सामान्य साध्य एटले विल से गोल विच यू नीड टू अचीव बट न्याय ग्रंथों जेमने अभ्यास कर्यो होय एमां साध्य अने साधक ने आवा शब्दो आवशे न्याय ग्रंथों में तो साध्यनो अर्थ छे जे असिद्ध छे ते जे सिद्ध कर्मानु छे ते साध्य सिंपल अने तारू साध्य शू छे सिद्ध सिद्ध अवस्था इट्स नॉट एज डिफिकल्ट एज यू थिंक बट साध्य साधक दिस इज हाउ यू बिगिन दिस इज वेर यू हैव टू रीच ऊपर नहीं कही येट टू रीच एटले ऊपर मूकू छू सिद्ध साधक जे असिद्ध छे अने जेने सिद्ध करवानु छे ते जीवनु साध्य छे यू कैन यूज दिस इन योर मैथमेटिकल प्रॉब्लम्स ऑल्सो साइंस ऑल्सो टू प्रूव दैट एंड देन यू हैव दैट कंक्लूजन दिस इज प्रूव्ड ए जारे सिद्ध अवस्था प्राप्त थाय त्यारे कहे वचन काया मन वचन काया नहीं होय त्या એટલે હમણાં જ કહી દેવામાં આવે છે સાધ્ય જ્ઞાનનો વિષય છે જ્ઞાનમાં થતી પ્રક્રિયા છે એક નિર્ણય છે કારણ કે એ વિના સાધકનો પુરુષાર્થ નહીં ઉપડે ક્યાં જવું છે મુંબઈ કે દિલ્હી કે અમદાવાદ કારણ કે એ નક્કી તો હમણાં કરવું પડશે ભલે આવશે પાંચ ના આ બી છ ને આ બી છ છ કલાકે આવશે હજી તો છ કલાક સાધના કરવાની છે પરંતુ તારું સાધ્યનો નિર્ણય તો અત્યારના થવું જોઈએ ને એ વિના તારે લેફ્ટ ટર્ન લેવું કે રાઈટ ટર્ન લેવું એટલે બધા કે હમણાંનું વિચારો ને સિદ્ધ અવસ્થાનું શું વિચારો પણ સિદ્ધ અવસ્થાનું હમણાં ન વિચારીએ તો કેવી રીતે ખબર પડે તને રાજપદ જોઈએ છે કે સિદ્ધપદ જોઈએ છે તો સાધ્ય તો તારે હમણાં જ નક્કી કરવું પડશે તો ગાડી સ્ટાર્ટ કરે એની પહેલાં કે તારે આમ મુંબઈ જવું હોય તો આમ છે અમદાવાદ દિલ્હી જવું હોય તો તારે આમ છે અમદાવાદથી આવનાર છે દિલ્હીથી કોઈ હમણાં આવ્યું નથી એટલે અમદાવાદ જ રાખીએ તારું સાધ્ય શું છે ચક્રવર્તી પદ છે ઇન્દ્રપદ કેટલા નાચતા હતા ગઈકાલે તમે ઇન્દ્ર મહારાજાની જેમ નાચતા તો તમારું સાધ્ય ઇન્દ્રપદ છે તમે નક્કી કરો તમારું સાધ્ય શું છે પહેલાં સાધ્યના નિર્ણય પછી સાધના શરૂ કારણ કે જો તમને સંસાર શણગારવો હોય સંસાર સુધારવો હોય તો તમને હું પવિત્ર સ્તોત્ર નહીં આપું ઉવસગ્રમ સ્તોત્ર નહીં આપું ભક્તામર સ્તોત્ર નહીં એ બધું તો સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવા માટે છે પછી આવા કેમ મંત્રો આપું તમને બીજા આપું કષ્ટ નિવારણ મંત્ર આપું ભય નિવારણ મંત્ર આપું જેમાં મને કોઈ રસ નથી પણ તમને રસ છે એટલે હું તમને કેટર કરી શકું પણ તમારું સાધ્ય સાધક અવસ્થામાં પ્રથમ જોઈએ અને એ જ્ઞાનમાં થતી પ્રક્રિયા છે જીભ મને બધે કહેતા ફરતો આપો આપો ને મને મોક્ષ સુખ આપો એ જીભની પ્રક્રિયા નહીં ચાલે તારું જ્ઞાનમાં એ પરફેક્ટલી સેટ થયું છે કે મારું સાધ્ય સિદ્ધ અવસ્થા છે એટલું જ નહીં સિદ્ધનું સ્વરૂપ પણ પછી તમને સમજાવવું જોઈએ કારણ કે સિદ્ધ છે પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે એટલે કેવું તમારે થવું ઓલ આર આઈ ડોન્ટ નો દેટ વિલ હેપન ઇન ધી એન્ડ નો એવરીથિંગ નાવ બિફોર યુ સ્ટાર્ટ એટલે આખી જહાં
ધ્રુવ ધર્મ કર્મ છે લખન, અવિનાશી સ્વભાવ સહિત છે, વિકાર રહિત છે, સર્વ કર્મ ક્ષય છે. સંયોગની અપેક્ષાએ બી કીધું, અંતરંગ અવસ્થાની અપેક્ષાએ પણ કીધું કે સ્વભાવમાં અખંડપણે લીન છે અને વિકારનો ઉદ્ભવ નથી. ઉદ્ભવ જ નથી એટલે નાશનો પ્રશ્ન નથી, ઉદ્ભવ જ નથી એવી સર્વ વિકાર રહિત અવસ્થા, સર્વ કર્મ રહિત અવસ્થા. સી બીકોઝ તમે ક્રિકેટ કોઈ કોચ પાસે શીખતા હો, પણ તમારી રૂમમાં કોચનો ફોટો નહીં હોય. સચિન તેંડુલકરનો કે હવે હું એ બધા કોહલી યો સિંગ, ઓકે તો કોહલીનો ફોટો હશે એટલે પરમ આદર્શ. તો અહીંયા સર્વ કર્મ રહિત, આમ તો અર્યંત અવસ્થા 13મો 14મો અને સિદ્ધમાં આમ જુઓ તો અંતરંગ દશામાં તો કોઈ ફેર નથી, પરંતુ સર્વ કર્મ રહિત બોલવું હોય તો સિદ્ધ જ આવશે. સર્વ કર્મ રહિત એ તો સંયોગ અપેક્ષા છે, દેહ રહિત કર્મ રહિત. પણ એ બધું કામ તો ચોથા ગુણસ્થાનકથી શરૂ થઈ ગયું ભિન્નતાનું. તો ભાઈ કીધું કે શબની જેમ જોજો શરીરને ભિન્ન જોજો, એ તો સમકિત સન્મુખ અવસ્થામાં થવા લાગ્યું. થોડા દિવસના પ્રયોગમાં તમે હાથ ઊંચો કરવા ઈચ્છો તો બી એટલું સ્ટ્રોંગ ઓટો સજેશન આવશે, હા પહેલી વખતમાં ન થાય, પહેલી વખતમાં થોડું સારું લાગે. હા તમને લાગશે કે ઓ આટલું ઇઝી હોય તો આમ દેભાન છૂટી જશે, દરરોજ કરો એટલે ખબર પડશે. પણ ભિન્નતાનો અભ્યાસ તો સંકિત પહેલાંથી શરૂ થઈ ગયો છે, પછી પણ સંકિત અવસ્થામાં તો એટલે હું નિશ્ચય સંકિતની વાત કરું, પરમાર્થ સંકિતની વાત કરું, ત્યાં કર્મથી દેહથી રાગથી દેહ છતાં દેહાતીત દશા શરૂ થઈ જાય છે. પણ અહીંયા સર્વ કર્મ રહિત, સર્વ વિભાવ રહિત અને દેહ રહિત એવી સિદ્ધ અવસ્થા સિદ્ધ કરવાની જો અવસ્થાની વાત ચાલે છે. ત્રિકાળી સ્વભાવ નહીં, નહીં ના, ત્રિકાળી સ્વભાવ માટે જ આ છંદ છે, અંતે ખબર પડશે. હમણાં બધું બ્રેકઅપ કરાવે છે, પછી કહે છે સિદ્ધ અવસ્થા શું કે સાધક અવસ્થા શું, બંને એક ત્રિકાળી શુદ્ધની જે અવસ્થા છે ત્યાં દ્રષ્ટિ કરને, એટલે અંતે આ સમય સાર છે. કોઈ પણ અવસ્થાની વાત આવશે કે અશુદ્ધિની વાત આવશે, તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ યુ ટર્ન લેવાનો છે આ જ છંદમાં. આ આવું સિમ્પલ વાત કરે એવો આ ગ્રંથ નથી, અતિ સિમ્પલ વાત કરે એવો આ ગ્રંથ છે. જેમાં થાય કે અલ્યા તું કેમ આટલી બધી મહેનત કરે છે, એક આયંબિલ કરવું એ તો પ્રચંડ પુરુષાર્થ છે. સ્વભાવ દ્રષ્ટિ જેવું સિમ્પલ કાર્ય છોડીને તું આટલું ડિફિકલ્ટ કેમ કરે છે, કોઈ માનતું ન હોય એવું લાગે છે. કારણ કે સ્વભાવ તો છે જ કીધું, ખાલી દ્રષ્ટિ એ તરફ કરવાની છે. દ્રષ્ટિનો પુરુષાર્થ કર્યા વિના તું પગ હલાવે રાખે છે, પણ આંખ જ ખોલવાની જરૂર છે. આટલા હાથ પગ હલાવીને તું શું કરશે, હું એમ નિષેધ રૂપે નથી કહેતો, પણ મુખ્ય કાર્ય આ બધાનું પણ સાધ્ય શું છે. અને એ સાધ્ય સાધ્ય કરીને આપણે એટલું ઊંચું રાખી દીધું કે જાણે આપના માટે આ વાત જ નથી, એટલે પછી હું સાધ્યમાંથી એને સાધન પર લાવું છું. કે ડોન્ટ ટેક ઇટ એઝ યોર ફાઇનલ ગોલ, ટેક ઇટ એઝ યોર ફર્સ્ટ સ્ટેપ. બહુ થયું આ બધું મન વચન કાયાને, પણ શુદ્ધ ઉપયોગ ક્યાં છે, બીજી પંક્તિમાં આવશે. બસ મન વચન કાયાની પ્રવૃત્તિઓ તું અશુભમાંથી શુભમાં ફેરવીને સંતુષ્ટ થઈ જાય એ બાબત આખી વાત છે. એટલે સિદ્ધ અવસ્થા એટલે સર્વ કર્મ રહિત અને સ્વભાવ સહિત, એટલે કે સ્વભાવમાં અખંડપણે લીનતા નિર્વિકલ્પતા, અને એ સિદ્ધ અવસ્થા છે અને થશે
આત્મ સ્વરૂપ ઉપર, આત્મ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી જે સિદ્ધ જ છે, જે છે ને હમણાં, આઈ થિંક આઈ એમ મેકિંગ ઇટ ક્વાઇટ કન્ફ્યુઝિંગ, જે સિદ્ધ જ છે એના ઉપર દ્રષ્ટિ કરવાથી જે સિદ્ધ કરવાનું છે એ સિદ્ધ થશે. ઇઝ ઇટ ડિફિકલ્ટ? હા, જે આત્મ સ્વરૂપ સિદ્ધ છે. હા, અવસ્થામાં પૂર્ણતા નથી એટલે અવસ્થાની પૂર્ણતા ન, બે પંક્તિઓ કીધી ને કે અવસ્થાની પૂર્ણતા નથી, પૂર્ણ શુદ્ધિ નથી, પૂર્ણ જ્ઞાન નથી, તો એ બધું તારું સાધ્ય બની જશે. પરંતુ આ તો અવસ્થાની વાત છે. દિલ્હી જવું હોય એ નક્કી કરવાનું, પણ નજર રેડ ફોર્ટ ઉપર નહીં રાખવાની, સડક પર રાખવાની. કારણ કે રસ્તા ઉપર નજર નહીં રાખે તો દિલ્હી નહીં પહોંચે, સ્વર્ગવાસી થઈ જશે. યુ ગોટ ઇટ? જવું છે દિલ્હી, પણ દ્રષ્ટિ રાખવાની છે અત્યારે તારા શુદ્ધ આત્મ સ્વભાવ ઉપર રાખવાની છે, તો પેલું થશે. જો એ નહીં થાય તો ઉલટો તારો ઉપયોગ ફંટાઈ જશે. એટલે સાધ્ય સિદ્ધ પદ છે એમ પેલી બે પંક્તિમાં નક્કી કર્યું. મારું સાધ્ય જીવનું મુમુક્ષુ, છેલ્લે કીધું શિવવંચક એટલે મોક્ષનો અભિલાષી, મુમુક્ષુ મુક્તિનો અભિલાષ, એનું સાધ્ય શું છે? રાજ્યપદ, ચક્રવર્તી પદ, દેવપદ, તીર્થંકર પદ નહીં, તીર્થંકર પદ નહીં, એનું સાધ્ય સિદ્ધ અવસ્થા છે. તીર્થંકર પદ બી નહીં. તીર્થંકર, તીર્થંકર બનવાની ઈચ્છા નથી કરી કે હું તીર્થંકર બનવું 22મો. એ તો શુભ ભાવ છે, એ તો બંધ ભાવ છે, એને પણ બંધ ભાવ કીધો શાસ્ત્ર. ભલે ઉત્કૃષ્ટ શુભ ભાવ છે, પણ શુભ ભાવને જ આશ્રવ તત્વ તું સમજ્યો નથી. એટલે શું છે? રાજ્યપદ છે. કોઈ ઊભું હતું ઇલેક્શનમાં? બહુ બધા આવી ગયા, બે ચાર જગ્યાએ, મુંબઈ, રાજકોટમાં તો સત્સંગ માટે નીકળતો હતો. સારા 10 પછી કીધેલું કે મારું સત્સંગ પૂરું થઈ જાય, બીજા કોઈ સ્વાધ્યાય કરાવવાના હતા, હું તો શ્રવણ કરવા જવાનો હતો. આવી ગયા તે ચાલ્યું, તો મારો તો સત્સંગ રહી ગયો. તો ખરેખર મારામાં ઇન્ટરેસ્ટ હશે, બ્લેસિંગ્સમાં ઇન્ટરેસ્ટ, બ્લેસિંગમાં તો ઇન્ટરેસ્ટ હશે, રાજપદમાં ઇન્ટરેસ્ટ. અમદાવાદ હોય કે આ હોય, હવે એવો એકાદ કલાક મારે હું નેગેટિવ નથી બોલતો, પણ એવો વેસ્ટ કરવા માટે મારે રાખવો પડે. ઠીક છે, તારું શું? એ તો સત્સંગ પામ્યા નથી એટલે એને એવું લક્ષ્ય ન બંધાય, અને એ તો કહેતા બી નથી કે હું મોક્ષનો અભિલાષી છું, એટલે એ તો એકદમ સાચો જીવ છે. ખોટો તો તું છો, એ કે હું સંસારનો અભિલાષી છું, તમારા આશીર્વાદમાં ચમત્કાર છે એના માટે હું આવું છું, એકદમ ક્લિયર. કેટલો સરળ જીવ છે. તું અલી મોક્ષ, મોક્ષની વાત કરે ને વચમાં વચમાં તને બીજું કંઈક જોઈએ છે, એટલે પહેલાં તું નક્કી કર, જલ્દી નક્કી કર શું છે તારું સાધ્ય. ખૂબ કમાઈને ખૂબ ડોનેશન કરવું નથી તો કે નહીં, એ મારું સાધ્ય નથી. સાધ્ય તો મને પૂર્ણ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરવી, એવું છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કર, પૂર્ણ સ્વભાવની પહેલાં શ્રદ્ધા કર, જે સિદ્ધ છે, તો પેલું જે અસિદ્ધ છે એટલે કે અવસ્થામાં પૂર્ણતા એ સિદ્ધ થશે. ઓકે, આઈ થિંક ટુ પંક્તિ માટે દિસ મચ ઇઝ ઇનફ. સાધ્ય નક્કી,
નહીં હોય તો કરી લેજો. હવે એના માટે શું કરવું? તો કે છે, શુદ્ધ ઉપયોગ જોગ મહિમંડિત સાધકતા હિ કહે સબ કોઈ. મન વચન કાયાના યોગ સહિત શુદ્ધ ઉપયોગ રૂપ આત્માની અવસ્થા તે સાધક. સમ્યક દ્રષ્ટિજીવ, શ્રાવક, સાધુ, અરિહંત આ બધા અહીંયા મુકાશે. કારણ કે એક સિદ્ધ અવસ્થા જો ત્યાં મુકાયું હોય તો પેલી બધી અવસ્થા પણ સમકિત પછીની, સમકિત પછીની ટિલ સિદ્ધ પદ બધું જ સાધકમાં જશે. આ અપેક્ષા સમજીને, અપેક્ષા એ રીતે કે કંઈક સિદ્ધ કરવાનું બાકી છે એમ નથી, પણ હજી ચાર કર્મ બાકી છે ને, જેની ફોર્માલિટી હજી પૂરી કરવાની બાકી છે ને, એટલે આપણે એને સાધ્યમાં નહીં મૂકીએ. અરિહંતને પણ આ છંદની અપેક્ષાએ આ બાજુ મુકાય છે. કારણ કે જીવ વિચારમાં પહેલું જ આવશે બે પ્રકારના જીવ છે, સંસારી અને સિદ્ધ. તો અરિહંતને ક્યાં મૂકશો તમે? સંસારીમાં મૂકવું પડે, કારણ કે હજી સંસારમાં છે. આટલો સિમ્પલ. તો સાધના શું કરવી, કેવી રીતે કરવી? શુદ્ધાત્માને લક્ષ્ય બનાવી અવસ્થામાં સિદ્ધ અવસ્થા પ્રગટ કરવી છે તો દ્રષ્ટિ તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવ ઉપર રાખવી. ત્રિકાલી સ્વભાવને દ્રષ્ટિનો વિષય બનાવો. તારી દ્રષ્ટિનો વિષય, ઇઝ ઇટ ગેટિંગ ડિફિકલ્ટ? તારી દ્રષ્ટિ, તારી શ્રદ્ધા, નજર, તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવ ઉપર રાખ અને એમાં જ લીનતા, એકાગ્રતા, સ્થિરતા, એ કહેવાશે શુદ્ધ ઉપયોગ. એ કહેવા, આવો મન વચન કાયાના યોગ હોવા છતાં ઉપયોગ એમાં ન જોડાય પણ આત્મામાં જોડાય એવો શુદ્ધ ઉપયોગ હોય એને અમે સાધક કહીએ છીએ. એટલે શુભ ઉપયોગી એ વ્યવહાર સાધક હોઈ શકે. હમણાં પૂજા કરે છે, હમણાં સામાયિક કરે છે, હમણાં ધ્યાન કરે છે, હમણાં સત્સંગ કરે છે, આ બધા વ્યવહાર સાધકમાં આવશે, કારણ કે બધા શુભ ઉપયોગી છે. જ્યારે આત્મા અને વિષય બનાવી અને એમાં લીનતા કરશે ત્યારે શુદ્ધ ઉપયોગ આવશે. એટલે શુદ્ધ ઉપયોગી ચોથાને પણ લીધા, કારણ કે શુદ્ધ ઉપયોગ ભલે કેટલી ક્ષણનો ને બધું, એ તો સ્થિરતાનો ભેદ છે. ચોથે કરતાં પાંચમામાં વધારે, છઠ્ઠામાં વધારે. અરે ગુણ સ્થાનક વગેરે બી સમજ પડવી જોઈએ. કોઈ કે છઠ્ઠા ગુણ સ્થાનક એ છે ને સાતમાની તૈયારી કરતા, પણ એવું છે જ નહીં. છઠ્ઠું સાતમું એ તો ઝૂલતું ગુણ સ્થાનક છે, ઝૂલો છે. જ્યારે શુદ્ધ ઉપયોગી પ્રમત્ત ભાવમાં જાય, એટલે કે શુભ ઉપયોગમાં જાય, દેવ દર્શન, શાસ્ત્ર અધ્યયન કરાવવું વગેરે, ત્યારે છઠ્ઠે આવી જાય. નિર્વિકલ્પતામાં જાય ત્યારે સાતમે, પાછા વિકલ્પાત્મકમાં આવે તો છઠ્ઠે. પછી એ ઝૂલતું છે અને એમાં એક વખત એવો ધક્કો લાગી જાય, સીધા આઠમાંથી શ્રેણી પકડવા લાગે અને પછી તો ખેલ ખતમ. 48 અંતરમુહૂર્ત બોલો તો અંતરમુહૂર્ત બોલો, બે ઘડી બોલો તો બી ચાલે અપેક્ષાએ, અને ખેલ ખતમ, રિઝલ્ટ આઉટ. તમે પતિત થાવ છો એટલે 11મું ટચ કરો છો કે કૂદો છો અને કેવલ જ્ઞાન પામો છો. આવી રીતે ઝૂલતા ઝૂલતા, એટલે આમ છઠ્ઠે છે ને સાતમે. પ્રભુ, અધ્યાત્મની ખામી છે, અધ્યાત્મ શૈલીથી ગુણ સ્થાનક સમજ ગુરુ ગમતી. જ્યારે ગુણ સ્થાનક જેવી સિમ્પલ ચીજ પણ ગુરુગમ વિના સમજાય તો તમને સ્થિર ગુણ સ્થાનક લાગે છે, ઝૂલતું ગુણ સ્થાનક. પણ બોલતા છઠ્ઠું ગુણ સ્થાનક બોલતું ગુણ સ્થાનક છે. હા, ઉપદેશકની ઉપદેશનો અધિકાર છે તો આપણે તો સ્વાધ્યાય કરીએ છીએ. છઠ્ઠા ગુણ સ્થાનક વર્તે તો ઉપદેશને લાયક છે, ઉપદેશ આપી શકે. પણ એ ઉપદેશ વખતે વિકલ્પ ભૂમિકા છે, એટલે છઠ્ઠું કીધું. જેવા ધ્યાનમાં જાય એટલે સીધું જ, એટલે છઠ્ઠું સાતમું તો ઝૂલતું ગુણ સ્થાનક. શાસ્ત્ર પોકારી પોકારીને કહે છે.
તો જે પણ હોય આ તો ચર્ચા થયેલી એટલે વાત સહેજે નીકળે. પરમાર્થે તે જ સાધક છે જે આત્મોન્મુખી પુરુષાર્થ આત્મસન્મુખ પુરુષાર્થ કરે છે, અંતર્મુખી પુરુષાર્થ કરે. અંતર્મુખીમાં તમારા ડોકને કંઈ નહીં કરી દેતા, પછી અંતર્મુખ આ અંતર્મુખતા નથી. અવેરનેસ, અવેરનેસ જ્યારે નિર્વિકલ્પતા છે ત્યારે આત્માનો ભોગ છે, આત્માને ભોગવે છે. જ્યારે વિકલ્પાત્મક અવસ્થામાં આવે ત્યારે પ્યોર સેલ્ફની અવેરનેસ છે, અવેરનેસ છે. આર યુ ગેટિંગ ઇટ? પૂર્વ અવસરમાં બી કડીઓ છે કે મન વચન કાયા, પણ અહીંયા એ જ વાત કરી છે. ત્યાં પણ મુનિપણાની ભાવના જ ભાવી છે. એટલે પ્યોર સેલ્ફની અવેરનેસ, અથવા આપણો 30 વર્ષનો શબ્દ લઈ લે, સ્વરૂપાનુસંધાન. કોઈને એમ નહીં કહેતા હતા કે ઇંગ્લિશમાં સમજાયું નહીં એટલે મારું મિસ થઈ ગયું. સ્વરૂપાનુસંધાન, એ જ સેલ્ફ અવેરનેસ. આપણું કેટલું સિમ્પલ છે મિતાબેન, સ્વરૂપાનુસંધાન. એ લોકોનું બધું ડિફિકલ્ટ છે, પ્યોર સેલ્ફની અવેરનેસ. ખાલી મોટા મોટા શબ્દો છે. ઇંગ્લિશ એક ભાષા છે, ઇંગ્લિશ હોશિયારી નથી. એટલે કોઈને એમ લાગે કે અમે તો બધું ઇંગ્લિશમાં બોલી શકીએ એટલે આપણે હોશિયાર, એમ નથી. ઇંગ્લિશ એક ભાષા છે. ઇટ્સ અ ગુડ યુ નો વન મોર લેંગ્વેજ, સ્પેનિશ શીખો, ફ્રેન્ચ શીખો, એના જેવું ઇંગ્લિશ. એનાથી વધારે કાંઈ હોશિયારી, એટલે હોશિયારી નથી. You can be very good in Gujarati, and that is, you can be hoshiyar also, and not knowing little bit of English also. Sorry, I spoke everything in English. આ તો બધું હોશિયારી છે. આ તો મારું વર્ગ એવું છે કે એ લોકોની મધર ટંગ ઇંગ્લિશ છે, એટલે બનાવી દીધી છે કે એ લોકો ગ્રાસ જલ્દી કરે એટલે બોલું છું. હોશિયારી કંઈ નથી એમાં, એક ભાષા છે. અને અમદાવાદ વાલા તો ઇંગ્લિશ ના બોલે ને તો સારું, કારણ કે આખી નવી ભાષા ગુજલી ઊભી કરે છે. પણ બેન ગુજરાતીમાં બોલો તો તમે હોશિયાર હોઈ શકો. એમાં એમ ઇંગ્લિશ આવડવું જોયું નેસેસરી નથી. તો તો પછી સ્પેનિશ બી આવડવું જોઈએ, ફ્રેન્ચ, જેપનીઝ. એમાં પેલો ટાવર ઓફ એનો ગુસ્સો આવે ને તો જેપનીઝમાં કરે, એનાથી ગુસ્સો સહન ન થાય. એટલે બ્લુ બ્લેક ગુગા જોવું, વોટ ઇઝ ધીસ ગિબરીશ ગિબરીશ. એને ગાળો પણ યાદ ના આવે, એટલે આપણે શીખાયું જ નથી કાંઈ એવું. હજી બેપ્ટાઇઝ કરવાનો બાકી છે. ગુસ્સો સહન ન કરી શકે તો કાંઈ પણ આમ બ્લુ બ્લેક ગ્લુગ્લા કરે, એટલે અમે એને કહીએ કે ઓ યુ નો જેપનીઝ, એટલે પાછો ઠંડો થઈ જાય. It's wonderful. Anger does not have logic. So you become angry and then you start supporting it with your logic. આવું મને કરવું પડ્યું, આવું કર્યા વિના મારી ડ્યુટી કેવી રીતે કરવા. પણ એકચ્યુઅલી તે વખતે તમે ડ્યુટી કરતા હતા કે એંગર એ તમે જ નક્કી કરજો. ડ્યુટી કરતા હોય ફાઇન. તો આચાર્ય લેવલની આ ભૂમિકા હોય તો બી સંજોલન કસાય છે. કેવી ભયંકર ટકોર કરે, બિકોઝ હમણાં નેમી હી ઇઝ લિટલ અહેડ ઇન ઉપદેશામૃત. એને ગમે બી બહુ છે એટલે આગળ છે. એ કે મારે શું કામ કોઠારીનું સ્કેડ્યુલ ફોલો કરવાનું. એનું એમ છે કે હુ ઇઝ કોઠારી. એ વાત બી સાચી, હુ ઇઝ કોઠારી. તને વધારે ગમતું હોય તો તું બધું વાંચ. તો એક એક 100 પાના આગળ છે કે 25-50 પાના આગળ છે કે ખબર નહીં કે કંઈ. તો ગઈકાલે કહેતો હતો કે બાપા પ્રભુશ્રીજી શું ફાડે છે. પ્રભુશ્રીજી ફાડે તો કે ફાડે એટલે કોઈ શબ્દની વાત નથી, જે સિદ્ધાંત. પણ રાતનો એટલે સમય લખ્યો હશે કે કંઈક એવું હશે રાત્રે. અને આખું ટકોર કરવાની હતી તે 2 પાનાની ટકોર કરી એમ કે મેં તો 2 પાના તો નોંધાયા છે. ટકોર તો કલાકો સુધી ચાલી હતી. તો એ પેલા પૂનાના પ્રસંગની વાત કરે છે. પૂનાના પ્રસંગમાં કે અમે તો આમ નક્કી ધાર્યું હતું ને તમે લોકોએ શું કરી દીધું ને બધું.
અને બે કલાકમાં બે પાનામાં એને કીધું કે ઓ આ તો કંઈ બીજું જ રૂપ પ્રભુશ્રીજીનું જોયું. હા, પતી ગયું. પછી સવારનો બોધ સ્ટાર્ટ થાય, એમાં એ જ વિષય ચાલ્યો. એટલે કે હજી પ્રભુશ્રીજીનું ઠંડુ થયું નહીં, જરા જબાન પર લગામ રાખ, આટલું કરે છે તો બી સંજ્વલન કસાય, અને તું ઠંડો બેઠો છે તો એ અનંતાનુબંધી. એટલે જ્ઞાનીને વંદન જ કરાય, જ્ઞાનીથી પામવાનું હોય, માપવાનું ના હોય. અને એકવાર જ્ઞાનીનું લેબલ આપણે લગાડી દીધું આપના જ્ઞાનમાં કે અપૃષ જ્ઞાની, પછી આખી દ્રષ્ટિને પરિણામની ચોકી કરવાની. એમ પણ ઠીક છે, નિર્વિકલ્પતા એટલે શુભ ઉપયોગી, એ તો વ્યવહારથી સાધક છે. કંઈ નિષેધ કર્યું છે એમ નથી, શુભ પ્રવૃત્તિ કરે છે, શુભ ભાવમાં છે, પણ શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ એ લો છે. તારે અશુભ ભાવ કરતાં તો 100% બેટર છે, પણ અહીંયા તો શુદ્ધ ઉપયોગ. આ તો ભાઈ સમયસાર છે કે જો હવે આ ખાલી શુભ અશુભની વાત નહીં ચાલે, હવે જરા લેવલ બદલો, સાધકતા વધારો. સાધ્ય શું? શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ સિદ્ધ અવસ્થા. અને સાધન શું? સાધક શું? તો કે શુદ્ધ ઉપયોગ, જે ચોથા ગુણ સ્થાનકથી શરૂ થાય છે, અંશે અંશે વધે છે, બીજથી પૂનમ, એમ વધતા 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 અમુક પ્રકારની સ્થિરતા આવે એટલે એને મુનિ અવસ્થા કહીએ, અમુક પ્રકારની સ્થિરતા આવે એટલે શ્રેણી અને અર્યંત અવસ્થા કહીએ, પણ શરૂઆત તો ચોથેથી થઈ જાય. જો ચોથાનું તમે સંકેતનો અર્થ ખાલી દેવગુરુ ઉપર શ્રદ્ધા એમ ન કરતા અનુભવ અંશે સ્પષ્ટ પ્રતીતિ એમ અર્થ કરો તો, એમ અર્થ કરો તો, નહીં તો બીકોઝ દેવગુરુ શ્રદ્ધાન, તે થકી તત્વાર્થનું શ્રદ્ધાન, સ્વપરનું શ્રદ્ધાન, અને પર તો નાસ્તિ માટે છે, ભેદ જ્ઞાન માટે જ જરૂરી છે. અભેદતા માટે પરનું શ્રદ્ધાનની બી જરૂર નથી, સ્વનું જ જોઈએ. એટલે અંતે આત્મશ્રદ્ધાન, આ તો અનાદિતિ સંયોગમાં છે અને એમાં એકત્વ કરી નાખ્યું છે, એટલે ભેદ જ્ઞાનનો મહિમા પણ ગાયો છે. પણ ભેદ જ્ઞાન ઇઝ નોટ ધી અંતિમ સ્ટેશન. ભેદ જ્ઞાન તારી સાધના નહીં હોવી જોઈએ, તારી સાધના અભેદતા હોવી જોઈએ. યોગ એ સાધના નથી જૈનિઝમમાં, અયોગ છે. 14મો ગુણ સ્થાનક અયોગી કેવલી છે. એટલે યોગ વ્યવહારથી બોલાય, બાકી મારે તો અયોગ સુધી પહોંચવું છે, 14એ 14 કમ્પ્લીટ કરવા છે. એટલે બહુ અદ્ભુત છે જૈન દર્શન. અને થોડું ડિફિકલ્ટ લાગે તો બી જો એકદમ સિમ્પલ, વોન્ટ ટુ અચીવ સિદ્ધ અવસ્થા, ફોર ધેટ સ્ટાર્ટ સેલ્ફ અવેરનેસ. એન્ડ સેલ્ફ અવેરનેસમાં બી પ્યોર સેલ્ફની અવેરનેસ. વિકાર વખતે બી વિકારથી હું ભિન્ન ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્વ છું, વિકાર વખતે બી જોક વિકાર તરફ ન હોય કે વિકાર તો માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે, હું તો ત્રિકાળી જ્ઞાયક પદાર્થ છું, બસ આટલું છે, પૂરું થઈ ગયું. હા, મેં 1/2 કલાક લગાડ્યો, પણ આટલું જ એનું એ છે. હવે આ જે સાધક અવસ્થા છે, અહીંયા સાધક સાધી અવસ્થા દોઈ એમ લખ્યું છે, પણ સાધક અવસ્થાના પણ બે ભેદ છે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. એટલે ફ્રોમ સમ્યક દર્શન ટુ અર્યંત આટલાને આપણે સાધક અવસ્થામાં મૂકી, તો એમાં પણ બે ભેદ છે, એક પ્રત્યક્ષ અને પરોક્ષ. અને એ બેમાં ફેર શું છે? આમાં કોશિશ એ કરી છે કે ભેદ 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 બતાવી અને પછી કહેવાનું કે આ બધા ભેદો એક અભેદ આત્માના છે એમ કરીને. આ એટલે હું વિસ્તાર ગમે તેટલું કરું, મારે ક્લોઝ જ કરવાનું છે આ મેટર. પણ પહેલાં સાધકને સિદ્ધ બતાવ્યા, હવે સાધકમાં બે બતાવે છે, કારણ કે નહીતર 1/4 કલાક થાય કેવી રીતે? જો હું આખો દિવસ બોલું કે તું ત્રિકાળી અભેદ અખંડ તત્વ છે, તો તમને લાગશે કે એકનો એક એકનો એક આવે છે. એટલે પહેલાં આખો વિસ્તાર કરીને કહેશો, આવું કંઈ નથી ભાઈ. સમયસાર અને બનારસી દાસજીની પરિણીતિ કેવી હશે આપણે ખાલી કલ્પના કરી શકીએ,
કેવી આનંદ, શ્રવણ કરતા એટલા બધા મને ઈમેલ આવ્યા. મારા માનસીજી તો કે ક્યાં ગયા, ડૉક્ટર માનસીજી વોટ ડીડ યુ રાઇટ, આઈ શોડ નેમી ઓલ્સો, હાઉ વોઝ ધ મોર્નિંગ સત્સંગ ફોર યુ? અદ્ભુત અદ્ભુત. સો મેની પીપલ સે કે લિસનિંગ ટુ શુદ્ધાત્મા કેન બી સો અદ્ભુત. હાઉ શુદ્ધાત્મા બી? સો દે આર સેઇંગ વી આર લાફિંગ, વી આર ક્રાઇંગ, not at all sad of not being siddha, not even attained siddha avastha, but just in a wonderful state right now. But that's it. Aje to group meeting ma jo to subha karvano chhe sar. Aa vakte no english, gujarati ben tamne aavo hoy to tame aavi shako full gujarati ma le. એટલે ઇંગ્લિશ આવી તો જશે જ, વાંચવા છે કે મારે થોબડા જોઈને બોલવા, મારે કાગળ જોઈને ન બોલવું, મારે થોબડા જોઈને બોલવાનું હોય એટલે. તો ઠીક છે, હવે આ બે ભેદ કયા? તો કે એક જેને આત્મા પ્રત્યક્ષ છે અને એક જેને આત્મા પ્રત્યક્ષ નથી. સમજો, અરિયંત ભગવાનને આત્માનો સ્વાદ પ્રત્યક્ષ છે, આત્મપ્રદેશ પણ પ્રત્યક્ષ છે. નોન અરિયંત એટલે અરિયંત સિવાયની બધી અવસ્થામાં છદ્મસ્ત સ્વાદ પ્રત્યક્ષ છે પણ આત્મપ્રદેશ પ્રત્યક્ષ નથી. થોડું થોડું ડિફિકલ્ટ આવે તો મજા આવે, નેક્સ્ટ તો એટલું ઇઝી છે ને કે તમને એક એક્ઝામ્પલ આપી દઉં એમાં તમને, યુ વિલ સે કે નાવ ગો અહેડ. If you really understand, tell me from your place, Bapa, go ahead, we have understood. ને તો શું છે, વિસ્તાર કરતો જ રહીશું અને 5-10 થઈ ગઈ છે. તો એક અંધ વ્યક્તિ, પેલા બેન નથી, વાંધો નહીં, એને બેસાડવાના આમ થમ, એમને ગમે, બેસો, ક્યાં છે બેન? ઉપર છે, આવો પધારો, ઊંચી મેડી મારા સંતની, જય ભાઈ એમ ભૂતપૂર્વ નહીં કરી દેવાના, કોઈ સ્વર્ગસ્થ નહીં કરી દેવાના, બેસાડવાના ભલે ને, એ વચમાં ગયા કર, એમાં ટોલું વધારે હોય કે વાંધો નથી, પણ એને કેવું લાગે કે આમ બધું આમ પ્રત્યક્ષ છે એવું લાગે. આમ બિચારાને એક દિવસ તમે દેવપદ પર મૂકો, બીજા દિવસે નરકે મોકલી દો, કેટલું બધું ફ્લક્ચ્યુએટ થઈ જાય. ભલે બેઠા ના, તમે બી બેસો બે બાજુમાં, અહીંયા બેસી જશે, કઈ વાંધો. સેન્ડી પેલી જે સીટ ખાલી છે તારી વાઇફ માટે, ના એમાં બેસશે, આત્માને નહીં સ્પર્શે. એ બેન આવી જાય પછી દ્રષ્ટાંત કહું. આપેલી સમોસરની તો વ્યવસ્થા છે ને, અહીંયા તો દાદરા ચડવા પડે, ઉતારવા પડે. તો ટૂંકમાં અંધ વ્યક્તિ સાકર, બ્લાઇન્ડ મેન સાકર ખાય છે, એને સ્વાદ આવે કે ના આવે, એને સાકર જોઈ છે કે નહીં, એપ્રુવ્ડ. ચોથા ગુંજતા ન કે આત્માનો સ્વાદ છે પણ આત્મપ્રદેશ પ્રત્યક્ષ નથી. અરિયંત ભગવાનને જ પ્રત્યક્ષ છે પણ સ્વાદ એવો જ. એટલે એક અંધ વ્યક્તિ કહેશે કે કેવો સ્વાદ છે અને એક નોન અંધ વ્યક્તિ કહેશે કેવો સ્વાદ છે, ઇટલ બી સેમ. એની શ્રદ્ધા તો કહેવાય છે, યશો વિજયજી મહારાજ કે અંશે હોય અવિનાશે. ચોથા ગુણસ્થાન કે શાયક સમકીતી જીવની વાત કરું, ચોથા ગુણસ્થાન કે શાયક સમ્યક દ્રષ્ટા, જો કોઈ ફિકર રાખતું નથી મારા સિવાય, બેનને ઉંમર થઈ, હવે બેનની ઉંમર થઈ લગભગ મારા જેટલી જ હશે,
એ તો વધતા નથી ઘટતા નથી, ખૂબ તપસ્યા કરે છે એટલે આવા ને આવા રહ્યા છે, અમે બધા વધી ગયા છે. બાકી એકદમ શાહરૂખ ખાનની એજની છે એટલે માન આપવાનું હોય. તો આર યુ ગેટિંગ ઇટ? ધ ટેસ્ટ ઇઝ સેમ ફોર અન અંધ એન્ડ નોન અંધ, પણ અંધ હેઝ નેવર સીન સાકર, ત્યારે નોન અંધ હેઝ સીન ધ પીસ ઓફ સુગર, ક્યુબ ઓફ સુગર. આત્મ પ્રદેશ એક પ્રદેશ, એક પરમાણુ, એક સમય, આનું જ્ઞાન કેવલી ભગવાનને જોઈએ, અરિયંત ભગવાનને જોઈએ. એટલે આત્મા એ દ્રષ્ટિએ પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. એટલે એ ગ્રુપ ઓફ સાધક માટે સ્વાદ પ્રત્યક્ષ છે આત્માનો, પણ આત્મ પ્રદેશ પ્રત્યક્ષ નથી. અને અરિયંત ભગવાનને સ્વાદ બી પ્રત્યક્ષ છે અને આત્મપ્રદેશ બી પ્રત્યક્ષ છે. બટ વેન યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન સુગર, યુ ડોન્ટ ઇવન કેર કે વોટ શેપ ઇટ ઇઝ, વોટ કલર ઇટ ઇઝ, યુ જસ્ટ વોન્ટ સ્વીટનેસ. તમને અતિન્દ્રિય આનંદ મળતો હોય તો હેલ્પ વિથ એનીથિંગ એલ્સ. સો વી કીપ ઇટ ઇન વન કેટેગરી ઓનલી, એક જ કેટેગરી. પણ કેવી મજાની વાત, આમ આખા દોહામાં કહી દે. પણ એક દ્રષ્ટાંતથી હવે તમને સમજાઈ ગયું કે તો શું ચક્ષુ દર્શનાવર્ણ્ય, અચક્ષુ દર્શનાવર્ણ્ય આ બધું હોવા છતાં, જ્ઞાનાવર્ણ્યનો ઉદય, ક્ષયોપશમ વગેરે બધું હોવા છતાં સ્વાદ તો છે એને વેદન અપેક્ષાએ સેમ. ઓફકોર્સ સ્થિરતાનો ભેદ છે એ અલગ વાત છે, વેદન આત્માનું છે, સુગરનો ટેસ્ટ છે, પણ સુગર અરિયંત ભગવાનને પ્રત્યક્ષ છે. યુ અન્ડરસ્ટેન્ડ? સો ચોથાથી બારમા સુધીમાં સમ્યક દ્રષ્ટિ શ્રાવક સાધો આવી જાય, તેરમે અરિયંત આવી જાય, એક પ્રત્યક્ષ, તેર ચૌદ બંને લેવા પડે કારણ કે સાધ્ય સિદ્ધિ અવસ્થા છે. એટલે ચોથાથી ચૌદમાં બધા જ સાધકમાં આવશે અને સિદ્ધ અવસ્થા આવશે. સાધ્ય સિદ્ધ અવસ્થા સાધન સાધક ચોથાથી લઈને ચૌદમાં, એમાં પણ આ ચોથાથી ચૌદમાં પણ તેરમું ચૌદમું ને પ્રત્યક્ષ, ચોથાથી બારમા સુધીને પરોક્ષ. એટલી અદ્ભુત વાત કરી છે. સાધ્ય સિદ્ધ અવસ્થા છે પૂર્ણ શુદ્ધ અવસ્થા, પરંતુ પૂર્ણ શુદ્ધ સ્વભાવ હમણાં જ છે. આ તો અવસ્થાની વાત કરો એટલે સિદ્ધ કરવાનું બાકી છે, બાકી આત્મા સિદ્ધ છે, આત્મસિદ્ધિ. પ્રભુનું પ્રયોજન આ છે. તને પ્રભુનું પ્રયોજન સિદ્ધ અવસ્થા હોત તો ગ્રંથનું નામ સિદ્ધ સિદ્ધિ હોત. આત્મસિદ્ધિ, તું આત્મ સ્વરૂપનો નિર્ણય હમણાં જ કર અને એમાં એકાગ્રતા, બસ. પછી જેમ 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 અવસ્થાની અંદર શુદ્ધિ વધતા 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 સિદ્ધ અવસ્થા થશે એ થવા દે, એનો પણ તું જ્ઞાતા રે. સમયસાર તો કહેશે જ્ઞાની નિર્જરાનો સાક્ષી છે, નિર્જરા કરતા નથી, નિર્જરા થતી જુએ છે. નાવ એવરીથિંગ મેક્સ સેન્સ. કે જો એ નિર્જરા કરવા બેસે ને તો એ પૂતગલને ફિજિટ કરે છે. આપણા છોકરાઓને ભણતી વખતે કંઈક ટોય કે કંઈ ઇન્ટરવ્યૂ આપવા કે બોલતી વખતે આમ કપડા આમ કરે તો કે એ ફોકસ. સો હિઝ ફોકસ ઇઝ ઓનલી ઓન અભેદ આત્મા. આ પૂતગલની નિર્જરા કરવામાં ફોકસ નથી, એને તો જ્ઞાતભાવે જુએ છે. આ અધ્યાત્મ શૈલી છે. અને જેની દુનિયા જ અધ્યાત્મ છે, જેનો વિચાર અધ્યાત્મ છે, અને પ્રભુના પત્રો યાદ આવ્યા છે, રાત્રિ દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન ચાલે. શ્રવણ નહીં, શ્રવણ તો કેટલું કરશો, ઇન્દ્રિયો થાકી જશે, પણ મનન પરમાર્થ વિષયનું જ નિરંતર. શું એ તમે તો એક કલાક દોડ કરના, 1 hour 45 minutes થઈ ગઈ સવારના, તો 48 minutes થઈ ગઈ એવું કંઈક. આટલું શ્રવણ કર્યું તેઓ આટલા આનંદમાં આવી ગયા. તો જે રાત્રિ દિવસ મનન કરતો હશે એ સાધક કહેવાય.
અને રાત્રિ દિવસ જેનો આત્મામાં જ ઉપયોગ છે એનો આનંદ કહેવો. છેલ્લા મકે દુહકો એક જ્ઞાન સંચય કરી સેવે શિવવંચક થીર હોય. આ બંને અવસ્થા એટલે કે સાધકની પ્રત્યક્ષ અને પરોક્ષ અથવા તો સાધક અવસ્થા અને સિદ્ધ અવસ્થા, આ બધી એક આત્માની જુદી જુદી પર્યાય છે. એક ધ્રુવ આત્માની જુદી જુદી પર્યાયો છે. પર્યાય ઉપર તો નજર કરશો ત્યાં સુધી સિદ્ધ અવસ્થા થવાની નથી, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરશો તો પર્યાયનું શું થયું એ જાણવાની જરૂર નથી. ઇવન આઈ એમ ગેટિંગ લિટલ કન્ફ્યુઝ એન્ડ કોમ્પ્લિકેટેડ રાઈટ નાઉ કે આટલું બધું પર્યાયનું જ્ઞાન કેમ. એ તો જ્ઞાન તો આવશે જ, વાત દર્શનની ચાલશે નેક્સ્ટમાં, પણ વાત જ્ઞાનમાં તો બધું જ આવશે. પર અને સ્વ, સ્વમાં બે પડખા પર્યાય અને ધ્રુવ, જ્ઞાનમાં તો બધું જ આવશે, પણ દ્રષ્ટિ ક્યાં ઝૂકવી જોઈએ એ વિષય, એ પ્રયોજન છે નાટક સમયસારનું. એ કે મારે તમને બહુ જ્ઞાન નથી આપવું, તમારે ફાઇનલી શું કરવાનું એટલી જ સમજ આપી છે કે દ્રષ્ટિ ત્યાં તમારી ઢળવી જોઈએ ત્રિકાળી તરફ, અને પર્યાયની શુદ્ધતા જોયા કરો. ઇઝન્ટ ઇટ વેરી ક્લિયર કે જ્યારે તમારું પ્રયોજન જ આ છે એટલે તમે કઈ પણ વાત કરશો ફરીને પાછી ત્રિકાળી પર જ આવવાનું. કે આ બંને આવું જે જાણે છે, જો નીચે લખ્યું છે આ બધી અવસ્થાઓ એક જીવની છે એમ જાણનાર જ સમ્યક દ્રષ્ટિ છે. એટલે પર્યાયના ભેદ બધા મેં પણ મોઢે બહુ કર્યા છે, માર્ગના અને દંડક 24 દંડક આ તે બધું જ મોઢે કર્યું હતું, પણ આજે સમજાય છે કે આ બધી જુદી જુદી અવસ્થા જે તત્વની છે, જે દ્રવ્યની છે, એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ. પ્રયોજન તો મારે સમ્યક દર્શન હતું, આ બધું સમજવાનું બી પ્રયોજન મારું સમ્યક દર્શન હતું, તો હવે પ્રયોગાત્મક આટલી વાત કરો મને કે હું શું કરું. કોઈ મારી પાસે આવીને પૂછતા નહીં કે હવે મારે શું સાધના કરવાની, કર તારે જે કરવી હોય, મને આઉટપુટ આ જોઈએ, તારે જે કરવું હોય તે કર. આખો દિવસ ભજન કરશે તો બી મને વાંધો નથી, અધ્યયન કરશે તો મને આઉટપુટમાં દ્રવ્ય દ્રષ્ટિ આપ. બસ કેટલી અદ્ભુત વાત છે. સાધ્ય અને સાધક બંને આત્માની જ એમ અવસ્થા છે એવા જાણનાર સમ્યક દ્રષ્ટિ છે એવો શિવવાંછક એટલે કે મોક્ષનો અભિલાષી સ્થિર ચિત્ત થાય છે, અર્થાત એનું ચિત્ત દ્રવ્ય ઉપર સ્થિર થાય છે, દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. બંને જેની અવસ્થા છે એવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી વ્યવહારથી સિદ્ધ અવસ્થા, પરમાર્થે તું સિદ્ધ સ્વભાવી છે. યુ હેવ ટુ સ્ટાર્ટ ફર્સ્ટ વિથ ધીસ, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આપણે ધૂન કરતા કલાકો ધૂન કરતા, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આજે તમારે ભક્તિ લેવાની નથી ને ત્યાં ધૂન કરતે આજે તમે કીધું જ હશે એટલે હું કહેતો નથી, પરંતુ હું શુદ્ધ સ્વભાવી છું આવો નિર્ણય, આવું રટન ભાવંતી તું શુદ્ધ ઉપયોગી બનશે, અને શુદ્ધ ઉપયોગ તારો વધતો 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 સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે. પણ સિદ્ધ અવસ્થાના મૂળમાં હું સિદ્ધ સ્વભાવી છું એ આવવું જોઈએ. હું રાગી છું, હું અધમાધમ છું, એનાથી સિદ્ધ અવસ્થા નહીં આવે.